લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા યોજાયો પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ઊંઝા તાલુકામાંથી જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા પાકો લુપ્ત થતા જાય છે, ત્યારે ખેડૂતો જીરું અને ઈસબગુલ પાકોનું વાવેતર કરતા પ્રેરાય તે માટે એપીએમસી ઊંઝા દ્વારા એક એકરની મર્યાદામાં રૂપિયા 4,800ની સહાય યોજના અમલમાં મૂકી છે, જે ચેક સહાય કાર્યક્રમ ઊંઝા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 33 ગામના 2,289 લાભાર્થીઓને રૂપિયા 86.97 લાખની સહાય મંચ ઉપરથી આપવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઊંઝા ખાતેના આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને ખેડૂતોને જણાવ્યું હતું કે ઊંઝા બજાર સમિતિ દ્વારા પાક સહાય ચેક આપીને ખેડૂતો પ્રતિ ચિંતા વ્યક્ત કરી છે, તેમજ સંસ્થા દ્વારા અકસ્માત વીમા યોજના, ટ્રી ગાર્ડ, કોવિડ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવાની થઈ રહેલ કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. આજે 0% રાજ્યના 17 લાખ ખેડૂતોને ધિરાણ આપીને વ્યાજની ચુંગાલમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકારે 1995થી કૃષિ વીજ ભારમાં એક પણ પૈસાનો વધારો કર્યો નથી, જેથી ખેડૂત સમૃદ્ધ બન્યો છે. તેથી વૃક્ષોનું વધુ વાવેતર થાય તે દિશામાં એપીએમસી દ્વારા વિવિધ સંસ્થાઓને તાલુકામાં 1,000 ટ્રી ગાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે પ્રતિક સ્વરૂપે સંસ્થાને ટ્રી ગાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. સહકારી સંસ્થા બજાર સમિતિ ઊંઝા દ્વારા સામાજિક સંવેદનના ભાગરૂપે આગામી સમયમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવાની સેવાભાવી સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉક્ટર આશાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, અગ્રણી જશુભાઈ પટેલ, કેસી પટેલ, કૌશલ્યા કુંવરબા પરમાર, એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ખેડૂતો તેમજ એપીએમસીના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ પર રજા. નમસ્કાર.